સુરતમાં આનંદ ચૌદસના દિને ઘણા લોકોએ નહેર સહિતની અવાવરૂ જગ્યાએ પ્રતિબંધ હોવા છતાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું, જેથી લોકોની લાગણી દુભાય તેમ પ્રતિમાઓ મળી આવતા સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા નહેરમાંથી વિસર્જિત રજરતી ગણેશજીની પ્રતિમાઓને બહાર કાઢી હજીરા ખાતે દરિયામાં પુનઃ વિસર્જન કરવામાં આવ્યું હતું. મનપાએ કૃત્રિમ તળાવો પણ બનાવ્યા હતા, પરંતુ સુરતમાં કેટલીક મૂર્તિઓનું નહેરમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક રક્ષા સમિતિના નેજા હેઠળ સુરતની ડિંડોળી ચલથાણા જેવા અલગ અલગ વિસ્તારોમાં આવેલા નહેરમાંથી અર્ધવિસર્જિત રજરતી પીઓપીની બનેલી ગણેશજીની 1000થી વધુ પ્રતિમાઓને બહાર કાઢી હજીરા ખાતે દરિયામાં પુનઃ વિસર્જન કરવામાં આવી હતી. આ કાર્યમાં ઉધના ફાઉન્ડેશનના સાંસ્કૃતિક રક્ષા સમિતિના સૌથી વધુ સ્વયંસેવકોએ સેવા આપી હતી. સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશીષ સૂર્યવંશે જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષથી અમારી સંસ્થા દ્વારા નહેરોમાંથી પીઓપીની અર્ધવિસર્જિત રજરતી અસંખ્ય મૂર્તિઓ કાઢતા આવ્યા છે અને લોકોને પીઓપીની મૂર્તિની જગ્યાએ માટીની મૂર્તિ સ્થાપના કરવા જાગૃત કરાવતા આવ્યા છે. આજે પણ નહેરમાંથી ગણેશજીની મૂર્તિઓ રજરતી હાલતમાં મળી આવી હતી. 10 દિવસની ભક્તિ બાદ ભક્તો દ્વારા આ પ્રકારે દેવી દેવતાની પ્રતિમાઓને આ રીતે ગંદા પાણીમાં વિસર્જન કરવું દુઃખદ છે.